वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। आज रोज श्री हरिचरित्रामृत सागर ग्रंथ एना दसमा पुरनी शुरुआत थई रही छे। आओ आ ग्रंथनी कथाना पूर्वे आटलो अलौकिक आवो अद्भुत ग्रंथ जेमणे आपणने आप्यो एवा सद्गुरु आपणा आदिगुरु मुक्तानंद स्वामी, एमना आदि शिष्य आधारानंद स्वामी, एमना चरणोमां आपणे लाख लाख वखत वंदन करिए। जो आ ग्रंथ आपणने न मळ्यो होत तो चोक्कस आपणे एम कही शकीए आपणा जीवनमां आपणे घणुं बधुं न मेळवी शक्या होत। ભગવાનને ઓળખવામાં ખામી રહે, આપણા જીવનમાં સાધુતા અને સદગુણો મેળવવામાં ઘણું બધું ખૂટત, ભગવાન ભગવાનના મોટા પુરુષ ભગવાનના ભક્તો એને રાજી કરવામાં પણ આપણે આટલા સફળ ન થાત, એમ કહી શકાય। 200 વર્ષ પહેલાં ભલે આવા વિડીયો નહોતા, આવા કેમેરાઓ નહોતા, પણ તેમ છતાં આ નંદ સંતોએ કેવો દાખલો કર્યો, મહારાજ ક્યાં બેઠા છે, શું ચરિત્ર કરે છે, શું બોલે છે, એક એક શબ્દને, એક એક ક્રિયાને, એક એક વાતને આ ગ્રંથમાં એવી રીતે કંડારી છે, એવી રીતે કંડારી છે, એમ કહી શકાય આત્યંતિક કલ્યાણ માટેનો ધોરી માર્ગ એટલે હરિચરિત્રામૃત સાગર આવો ગ્રંથ લખ્યો। હું એકદમ સાચા હૃદયથી વાત કરું છું કે આ ગ્રંથની કથા માટે જ્યારે જ્યારે આ ગ્રંથને વિચારીને વાંચવાનો અવસર મળે ને, ત્યારે એમ લાગે કે આપણા ઉપર સ્વામીની કેટલી મોટી કૃપા, કેટલી મોટી ઉંમરમાં આધારાનંદ સ્વામીએ ઊંચું જોયા વિના, આજના જેવી કોઈ પણ પ્રકારની સાધન સુવિધા ન હોવા છતાં આટલો મોટો વિશાળ ગ્રંથ આપણને લખીને આપ્યો, આ નાની કૃપા દાદા। આવો સ્વામીના ચરણોમાં આપણે બધા હૃદયથી વંદન કરીએ। આ ગ્રંથના વક્તા તેમજ આ ગ્રંથના પ્રેરક એવા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી, એમના ચરણોમાં વંદન કરીએ। આ ગ્રંથના પ્રથમ શ્રોતા, સત્સંગના તમામ ભક્તો માટે એક આદર્શ હરિભક્ત એવા ઉત્તમ રાજા એટલે દાદા ખાચર, એમના ચરણોમાં વંદન કરીએ। શનિવારના દિવસે પૂજ્ય નિષ્કામ સ્વામી, પૂજ્ય રસિક સ્વામી આ બધા સંતોએ ખૂબ સુંદર અને દિવ્ય આયોજન કર્યું હતું। મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, દાદા ખાચર એમનું ભાવપૂજન મંદિરમાં ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવ્યું હતું।
બધાના ચરણોમાં વંદન કરી જેમની કૃપાથી આપણે આ ગ્રંથ વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, એવા આપણા પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુદેવ એમના ચરણોમાં પણ આપણે સાષ્ટાંગ પ્રણામ વંદન કરી અત્યારે કથાનો પ્રારંભ કરીશું. મહામુનિ સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગર પુર 10મું તરંગ પહેલું. ભગવાનના ચરિત્રનો મહિમા આ તરંગમાં વર્ણવ્યો છે. શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હિ વારન પાર, શ્રવણ સો કરહી જે હિ જન તાકે ભાગ્ય અપાર. શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હિ વારન પાર, શ્રવણ સો કરહી જે હિ જન તાકે ભાગ્ય અપાર. શ્રી સહજાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ તેના ચરિત્ર તે તો અપાર છે, એનો કોઈ પાર આવે એમ નથી. જે ભક્તજન તેને સાંભળે છે તેનું અપાર ભાગ્ય કહેવાય. હું અને તમે આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ આવા કળિયુગના સમયમાં, આટલા વિચિત્ર અને વિપરીત વાતાવરણમાં નિત્ય આપણને આવી અમૃત જેવી કથા સાંભળવા મળે છે. આખી દુનિયા સાંજના સમયમાં જાણે કે ઝેર પીતી હોય ને, લોકોના ઘર ઘરમાં ટીવી ઇન્ટરનેટ આ જ ચાલે છે. સાંજે શું ચાલે છે? ત્યારે ભગવાન શ્રીહરિના ચરિત્રો જેણે જેણે શ્રવણ કર્યા તે બધા કૃતાર્થ થયા. થોરે પુણ્ય નહીં હોત હે હરિચરિત્ર પર ભાવ, સુનિયે સબ, થોરે પુણ્ય નહીં હોત હે હરિચરિત્ર પર ભાવ, ચરિત્ર મેં ભયે ભાવ જેહી ભવ મેં તે હે ન આવ. કેવી અદ્ભુત વાતો છે! થોડા પુણ્ય હોય તેને ભગવાન શ્રીહરિના ચરિત્ર સાંભળવામાં ભાવ ન જાગે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, શાસ્ત્રમાં લખ્યું અનંત જન્મના પુણ્ય ભેગા થાય. કેટલા જન્માંતરોના પુણ્ય હોય ત્યારે ભગવાનની કથામાં ભાવ જાગે છે, એટલે કે સાંભળવામાં પ્રીતિ થાય છે, સાંભળવાની ઈચ્છા થાય છે. અને જેને શ્રીહરિ ચરિત્રમાં ભાવ થાય તેને ફરીવાર આ સંસારમાં જન્મ મરણ વગેરે રહેતું જ નથી. જોયું, ચરિત્ર મેં ભયે ભાવ જેહી ભવ મેં તેહી ન આવ. ભગવાનના ચરિત્રમાં પ્રીતિ થઈ એને પછી આ સંસારમાં ભટકવાનું રહેતું નથી. કારણ કે દાદા, જેને જેમાં પ્રેમ થાય ને, જેહી કે જેહી પર સત્ય સનેહું, જેહે કે જેહે પર સત્ય સનેહું, સો તેહી મિલહીન કછુ સંદેહું, સો તેહી મિલહીન કછુ સંદેહું. પ્રેમની આ અદ્ભુત વાત યાદ રાખવા જેવી છે. જેને જેના ઉપર સાચો પ્રેમ થાય છે ને, એને એક દિવસ એ વસ્તુ મળે છે, મળે છે અને મળે જ છે. ધ ફોર્સ ઓફ લવ એટલો પ્રબળ છે કે માણસને આ દુનિયાની વસ્તુમાં હેત થાય છે ને, તો એક જન્મે, બે જન્મે, પાંચ જન્મે એ રૂપે થાય છે, થાય છે ને થાય છે. કોઈને કૂતરામાં વાસના હોય તો કૂતરા રૂપે થાય છે, કોઈને હરણમાં વાસના હોય તો. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ ઘર ઘર કરત સનેહ. જેને જેના ઉપર સાચો પ્રેમ છે એને એ વસ્તુ એક દિવસ પ્રાપ્ત થાય છે. દુઃખની વાત એટલી જ છે કે દુઃખરૂપ આ સંસારમાં પ્રીતિ બધાને થાય છે,
પણ ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. હૈયાના ફૂટ્યા હરિસંગે હેતન કીધું. ભગવાનમાં હેત થવાના ત્રણ કારણ છે. ત્રણ કારણ સાગરમાયની ચર્ચા આવી છે એટલે ફરીવાર રિપીટ કરું છું. કેવી સરસ વાત, થોડે પુણ્ય નહીં હોત હે હરિચરિત્ર પર ભાવ. ભગવાનના ચરિત્રમાં ભાવ થાય એટલે ભગવાનમાં થાય. ભગવાનમાં ભાવ થયો, પ્રેમ થયો એટલે સંસારનું ભટકણ બંધ થયું. ભગવાનમાં હેત થવાના ત્રણ માર્ગ શાસ્ત્રોમાં બતાવ્યા. પહેલો માર્ગ, ભગવાનના ચરિત્રમાં પ્રેમ થાય એટલે ઓટોમેટિક ભગવાનમાં હેત થઈ જ જાય. શ્રેષ્ઠ, સરળ અને સુગમ માર્ગ કયો? ભગવાનના ચરિત્રમાં પ્રીતિ કરીને ભગવાનમાં જોડાવું. નંબર બે, મહિમા સહિત ભગવાનના દર્શન કરે તો પણ હેત થાય. નંબર ત્રણ, જેને ભગવાનમાં હેત છે એવા સંત કે હરિભક્ત એની સાથે રહેવાથી પણ ભગવાનમાં પ્રીતિ થાય છે. જેને ભવભટકણનું દુઃખ સમુદ્રના જેવું અપાર જણાય તે શ્રીહરિચરિત્રોમાં અતિશય અધિક સુખ માનશે. જેને સંસાર કેવો દેખાય? દુઃખરૂપ દેખાય. જેને ભવભટકણનું દુઃખ સમુદ્રના જેવું અપાર જણાય તે શ્રીહરિચરિત્રોમાં અતિશય અધિક સુખ માનશે. શ્રી સહજાનંદ સ્વામીના ચરણકમળ સુખરૂપ છે અને સંસારના દુઃખોથી ભરેલા કૂવામાંથી બહાર કાઢનારા છે. તે ચરણકમળને હૃદયમાં ધારીને હવે શ્રીહરિચરિત્રોને કહું છું, લખું છું. આધારાનંદ સ્વામી મંગલાચરણ કરે છે. આ બધી વાતો મંગલાચરણની વાતો છે. જે ભક્ત શ્રીહરિચરિત્રોને કહે છે, સાંભળે છે, તેને શ્રીહરિમાં સ્નેહ થાય છે. લો, હમણાં આપણે વાત સાંભળીને ભગવાનના ચરિત્રમાં પ્રીતિ થાય એને ભગવાનમાં પ્રીતિ થાય, મહિમા સહિત ભગવાનના દર્શન કરે એને પણ ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં પ્રેમવાળા સંત અને ભક્ત એની સાથે રહે છે એને પણ ભગવાનમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રીતિ કરવાના ત્રણ ઉપાય સાગરમાં બતાવ્યા છે. ચરિત્રને કહ્યા સાંભળ્યા વિના શ્રીહરિમાં સ્નેહ ન થાય, જોયું, અને સ્નેહ થયા વિના દુઃખોનો નાશ ન થાય. બહુ સમજવા જેવી સિમ્પલ અને સીધી વાત એટલી જ છે. તાળું એક જ છે પણ એ તાળાને ચાવીથી ખોલી પણ શકાય છે, બંધ પણ કરી શકાય છે. પ્રેમ નામનું એક જ તત્વ છે, દુઃખનું પણ કારણ એ જ છે અને સુખનું પણ કારણ એ જ છે. પ્રેમ જગતમાં થાય તો દુઃખનું કારણ બની જાય અને પ્રેમ જગદીશમાં થાય તો સુખનું કારણ બની જાય. આવો, અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા તેરે નામ તેરે નામ. હવે જીવનમાં જેટલું બાકી છે ને, ગયું તે ગયું, હવે જે બાકી છે એનો વિચાર કરી ભગવાનમાં હેત કેમ થાય એવા ઉપાય કરીએ, ભગવાનમાં હેત વધારીએ. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું. ભગવાનની મૂર્તિ સુખરૂપ છે, સુખની ખાણ છે, સુખનું મૂળ છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું. ભગવાનની મૂર્તિ સુખરૂપ છે. ભગવાનની મૂર્તિમાં આપણે નથી જોડાયા એટલા માટે અનુભવ નથી, પણ થોડો અનુભવ થશે ને, થોડી ચેષ્ટા કરીશું ને, થોડી મહેનત કરીશું ને, એકાદ વાર ભગવાનની મૂર્તિમાં જો પ્રીતિ થઈ ગઈ ને, આ વિચરણમાં અમે જોઈએ જે જે ભક્તો બાલુડા ઘનશ્યામ રાખે છે, લાડ લડાવે છે, વાઘા પહેરાવે છે, મહારાજને પોઢાડે છે, મહારાજને જગાડે છે, તે તે હરિભક્તોના ઘરના દાખલા દાદા અમે એવા સાંભળીને આવીએ છીએ ને, એવા સાંભળીને. આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એટલું જ નહીં
આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. કેવા છે? એ રૂડે મૂડે પામ્યા રોકડી નહીં ઉધારાની વાત. નિષ્કુળાંદ સ્વામી લખી ગયા, રોકડા રૂપિયા મળે ને એમ ભગવાન સ્વામિનારાયણે ઉધાર વાતો નથી કરી, રોકડા રૂપિયા જેવી વાતો કરી છે. આજે ભજન કરો અને આજે તમે અનુભવ કરો. રૂપિયા હાથમાં હોય એમાં કેશ મની જો હાથમાં આવી જાય, લિક્વિડ મની, શું ન થાય? ધારે તે કરી શકે. મૂર્તિ ચિંતામણી છે, પણ આપણે મૂર્તિમાં જોડાયા નથી ને, એ આપણી ખૂબ મોટી ખામી છે. વચનામૃત ગઢપુર અંત્યનું 17મું અનંત પ્રકારના પાપ શાસ્ત્રમાં કહ્યા છે, ધ્યાનથી સાંભળજો. અનંત પ્રકારના પાપ, ખરાબ જોવું એ પાપ છે, ખરાબ સાંભળવું એ પાપ છે, ખરાબ ખાવું એ પાપ, કરોડો પ્રકારના પાપો છે. પણ તેમાં ભગવાનના ભક્ત માટે ભગવાન સિવાય અન્ય પદાર્થમાં હેત કરવું તે અતિશય મોટું પાપ છે. બોલો, હમણાં જ દાદા 2 દિવસ પહેલા એક પ્રસંગ હતો, પ્રસંગમાં મેં સંતો પણ હાજરી આપવા ગયા હતા, તો કેટલા પ્રેમી માણસો કૂતરાઓ લઈને ત્યાં આવ્યા હતા. બોલો, દીકરા કરતા કૂતરાને લોકો વધારે ચાહે છે અમેરિકામાં. ક્યાં હેત કર્યું? હૈયાના ફૂટ્યા હરિસંગે હેતન કીધું. દેવાનંદ સ્વામીના શબ્દો આપણને સાચા લાગે, સાચા. ભગવાનમાં હેત કરીએ. અરે મૂર્તે આનંદ આપણો, મૂર્તિ સર્વાધાર, મૂર્તિ છે મોક્ષદાયિની, અરે મૂર્તિમાં કરવો પ્યાર. મૂર્તિ સતત સંભારવી, મૂર્તિ ના કરો વિચાર. ભગવાનને જોયા કરીએ, ભગવાનને સંભાળ્યા કરીએ, ભગવાનને વિચાર્યા કરીએ. હાલતા ચાલતા હરિમાં હેત થાય એવી ચેષ્ટા થોડી થોડી કરો ને થોડી થોડી, અનુભવમાં આવશે. કેવા મહારાજના ચરિત્રો દાદા, આવ્યું ને, ચરિત્ર સાંભળે એને ભગવાનમાં હેત થાય, ભગવાનમાં હેત થાય એને જન્મ ને મૃત્યુનું ભટકાણ બંધ થાય. હમણાં ઘનશ્યામ દાદા મંતવ્ય આપતા હતા ને, ભગવાન શ્રીહરિ અતિ નિર્માની ભાવે રહીને વર્ત્યા છે. દાદાએ મંતવ્ય આપ્યું, સાગરની વાત છે. મહારાજે નિર્માનીપણાનો ઉપદેશ નથી આપ્યો, પોતાના જીવનથી લોકોને નિર્માનીપણું શીખવાડ્યું છે. કેવી અદ્ભુત વાતો! આસિત ભગત મહારાજ ગઢડામાં હતા, સાંજ જેવો સમય થવા આવ્યો હતો, ખૂબ વરસાદ પડતો હતો. એવામાં જસુબાઈ મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજે કહ્યું કે કેમ સવારના દેખાતા ન હતા? અરે મહારાજ, આ માથે વરસાદ ચડ્યો છે ને, નળિયા ચૂવે છે, એટલે કે નળિયામાંથી પાણી પડે છે. મહારાજ કે ચાલો. મહારાજ આવ્યા, મહારાજ નીકળતા હતા એટલે સંતો ભક્તો બધા ભેગા થઈ ગયા દૂરથી. મહારાજ આવ્યા, જોયું નળિયામાંથી પાણી ટપકે છે. મહારાજને લાગ્યું ખરેખર મારા ભક્તો દુઃખી છે. મહારાજે નાજા જોગ્યાને કહ્યું કે નાજા, મારા ખંભા ઉપર પગ મૂકી ઉપર ચડી જા, નળિયા હરખા કરી દે, પાણી બંધ થઈ જાય. નાજા જોગ્યાએ આજ જોડ્યા, મહારાજ તમારા ખંભા પર વળી પાણી મુકાય, હમણાં આવું છું. દોડતો દોડતો ગયો, નિસરણી લઈને આવ્યો. મહારાજે ઠપકો આપ્યો, અરે નાજા, ખંભા ઉપર પગ ન મૂક્યો પણ મારી જીભ ઉપર પગ મૂક્યો તમે. મહારાજ આમ કેમ બોલો છો? અમે આજ્ઞા કરીએ છીએ, અમારી ઈચ્છા નથી જાણી શકતા, આજ્ઞાને નથી સમજી શકતા, દોડધામ ખોટી કરો છો. ખંભા ઉપર પગ ન મૂક્યો, ક્યાં મૂક્યો? જીભ ઉપર મૂક્યો. આપણે આવા જ ભગવાનના ભક્ત છીએ, ભગવાનને માનીએ, પણ ભગવાનનું માનવાનું થાય ત્યારે ના માનીએ. ઉપાસનાની કસોટી આજ્ઞામાં છે. ઉપાસના કેટલી છે
એનું એક જ માપદંડ છે કેટલી આજ્ઞા પાળે છે. જેટલી આજ્ઞા પાળે એટલી ઉપાસના છે. અને આજ્ઞા કેટલી પાળી શકે? જેને જેટલી ઉપાસના હોય એટલી જ આજ્ઞા પાળી શકે. આજ્ઞા અને ઉપાસના અક્ષરધામની બે પાંખો છે અને બંને પાંખનું માપદંડ એટલું જ છે, એકાબીજાના પૂરક અને સહાયક છે. નિસરણે આવી, નિસરણી ઉપર ચડી, નળિયા બધા ગોઠવી દીધા, પાણી પડતું બંધ થયું, બધાને આનંદ થયો. પાછા મહારાજ અક્ષરરોડીમાં બેઠા, ત્યાં તો હોહાકાર થવા લાગ્યો. મહારાજ કહ્યું, શું થયું? ત્યાં ફરી હરિભક્તોએ મહારાજને વાત કરી, મહારાજ આ પાંચુબાઈ છે ને, પાંચુબાઈના કોઠા ઉપર પણ પાણી ચૂએ છે, પાણી પડે છે. મહારાજ કેમ? ચાલો, મહારાજ પાછા આવ્યા, પાંચુબાઈના ઓરડામાં આવ્યા, ત્યાં જોયું, ત્યાં પણ કોઠા ઉપરથી પાણી ચૂતું હતું. મહારાજ કે, કોઠો પાડો, હટાવવાને કોઠાને. એટલે પાર્ષદો જાજા હતા, બધાએ ધક્કો દીધો, કોઠો આખો પડ્યો. કોઠો હોય ને વચ્ચે નડતો હોય ને, એટલે કોઠો પડ્યો. પડતાની સાથે એ જૂનો કોઠો નીકળ્યો, એની નીચેથી મોટો નાગ, કાળો નાગ નીકળ્યો. હા, હોહાકાર મચી ગયો. એક બાજુ વરસાદની ધમાલ ને બીજી બાજુ કાળો નાગ. મહારાજને થયું કે આ જાજા માણસો છે, બધા આગા ખસો. મહારાજે બધાને ખસેડ્યા અને મહારાજ કે, ગોળો લાવો. એક ખાલી ગોળો મંગાવ્યો અને મહારાજે સલુકાઈથી, હોશિયારીથી પેલા કાળા નાગને ગોળામાં ભરે જવા દીધો અને ઉપરથી ગોળાનું મોઢું બાંધી દીધું. મહારાજ કે, હવે કોઈને ભય લાગે એવું છે નહીં, આ ગોળાને તમે જાઓ નારાયણધરા પાસે અને ત્યાં છોડીને આવજો. રામ પ્રતાપજી મહારાજ ત્યારે બરોબર આવેલા અને રામ પ્રતાપજી મહારાજે આ બધું જોયું. ત્યારે રામ પ્રતાપજીએ નાના ભાઈ ઘનશ્યામ એટલે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે, ઘનશ્યામ તમે તો ઘરે હતા ત્યારે ચીભડા નીંદવા મોકલતા ને, બરાબર, ચીભડાની અંદર ઘાસ કાઢવા મોકલતા ને, તો પણ તમે ઘાસની જગ્યાએ ચીભડા નીંદીને આવતા, આવું ઊંધું કરતા, અને અહીંયા તમે કાઠીની નોકરી કરવા તૈયાર છો. લો, રામ પ્રતાપજીએ આવું મેણું માર્યું. ઘણીક વાર આપણા જીવનમાં પણ આવું થાય, આપણી સાથે કે આપણી સામે કોઈક માણસ સારી રીતે સરખી રીતે ન ચાલતો અને બીજી જગ્યાએ બહુ સીધો અને બહુ સરખી રીતે ચાલતો હોય તો આપણે નેગેટિવ રીતે જોઈએ, ઉલટાનું એમ જોવું જોઈએ કે ભાઈ ચાલો આપણી સાથે ન ચાલે તો બીજી જગ્યાએ તો સરખો ચાલે છે. ઘનશ્યામ મહારાજને ઠપકો આપ્યો કે ઘેરે તો ચીભડામાં ઘાસ નીંદવાનું કીધું હોય તો ચીભડા નીંદી નાખે અને ઘાસ રાખી મૂકે, આવું તમે ઊંધું કામ કરતા અને આ કાઠીને ત્યાં કેટલા સીધા ચાલો છો, કાઠીની કેવી મજૂરી નોકરી કરો છો. ત્યારે મહારાજે શું કહ્યું ખબર? મહારાજે કહ્યું, મોટા ભાઈ, આ જેટલા કાઠી છે ને, આ બધા કાઠીને તો અમે કેવા માનીએ છીએ? દેવતુલ્ય માનીએ છીએ. આ તો મોટા મોટા ઈશ્વરો છે, મોટા મોટા દેવતાઓ છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અમે એવા ભક્તોની ભક્તિ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ કેટલા નિર્માની, વિચાર તો કરો. અમે એવા ભક્તોની ભક્તિ કરીએ છીએ. બોલો, વડતાલમાં મંદિર નિર્માણ થયું, મહારાજ આવ્યા હતા, પગથિયા ઉપર બેસી ગયા, ભક્તો દોડતા દોડતા ગયા, આસન લાવ્યા. મહારાજ કે, રહેવા દો ને, આ પગથિયા ઉપર હજારો હરિભક્તના પગ પડ્યા હોય, એના ચરણની રજ, એનો સ્પર્શ કરવાનો અમને લાભ મળ્યો છે, શા માટે આસન પાથરવું? લો, મહારાજ કેટલા મહિમાવાળા, કેટલા નિર્માની, કેટલા પ્રેક્ટિકલ, કેટલા ભક્ત વત્સલ, કેટલા ભક્ત હિતકારક. આ ચરિત્રો સાંભળીએ ને, વાંચીએ ને, ત્યારે ખબર પડે. એવા એવા ચરિત્રો છે ને મહારાજના. તો શ્રીજી મહારાજ બોટાદથી ગઢપુર પધારતા હતા. હરિચરિત્રામૃત સાગરમાં આ પ્રસંગ ખૂબ વિસ્તારથી આવે છે. આ બાજુ ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, એમને સમાચાર મળ્યા કે મહારાજ આવે છે, એટલે સંતો સામે આવ્યા. મહારાજને દૂરથી જોયા, ઘણા દિવસ પછી દર્શન થયા છે. મુક્તાનંદ સ્વામી ત્યાં ત્યાં દંડવત કરવા લાગ્યા. માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરી દૂરથી શ્રીજી મહારાજ પણ દંડવત કરે. આ બાજુથી સંતો દંડવત કરે, આ બાજુથી મહારાજ દંડવત કરે, કોણ કોને રોકે? છેવટે
મુક્તાનંદ સ્વામી તો વડીલ હતા, સત્સંગની માં હતા, ગુરુભાઈ વર્તા હતા. સ્વામી દોડ્યા, મહારાજને પકડી લીધા અને સ્વામી હાથ જોડીને કરગરવા લાગ્યા. સ્વામીના શબ્દો, અરે મહારાજ, હું તો તમારો દાસ છું અને તમે તો ઈશ્વર છો, ઈશ્વર થઈને તમે પગે લાગો એ તમને પણ ન ઘટે અને અમને પણ ન ઘટે. મહારાજ, અમને દુઃખ થાય, લોકો અમને માની સમજશે, લોકો તમારી આવી લીલાને નહીં સમજી શકે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. મહારાજે કહ્યું, અરે સ્વામી, જ્યાં માન દેખાય ને ત્યાં હું પગે ન લાગું. તમારા જેવા નિર્માની ને સાચા સાધુ છે ને એની આગળ તો અમે ચરણની રજ થઈને બેસી જઈએ. તમારી મોટાઈ હું જાણું છું. હરિ અને હરિજનોનો જે દાસ છે તેને હું સર્વોપરી માનું છું. કોને? ભગવાન ને ભગવાનનો દાસ થઈને જે વર્તે છે ને એને હું સર્વોપરી માનું છું. એવી મતિ હરિભક્તમાં હોય તેને પછી કદી માન આવે જ નહીં. આવી રીતે મહારાજ સંતોનો ભક્તોનો મહિમા સમજતા અને પોતાના જીવન દ્વારા બીજાને સમજાવતા. આ બધા ચરિત્રો જ્યારે આપણે શ્રવણ કરીએ, જ્યારે આપણે વાંચીએ સાંભળીએ, ત્યારે એમ થાય મહારાજની કેવી રીત હતી, કેટલી અલૌકિક આ બધી વાતો છે. આધારાનંદ સ્વામી દસમપુરનો પ્રારંભ કરે છે. પ્રારંભમાં લખે છે, ભગવાનના ચરિત્રનું જે શ્રવણ કરે છે તેને ભગવાનમાં હેત થાય છે અને જેને ભગવાનમાં હેત થાય છે તે જન્મ અને મૃત્યુ થકી મુક્ત થાય છે. હવે દસમું પુર શરૂ થાય છે. તેમાં શ્રીહરિના પરમ એકાંતિક ભક્ત દાદા ખાચર, તેમણે સદગુરુ મુક્તાનંદ સ્વામીને ફરીને કહ્યું, મને શ્રીહરિના ચરિત્ર કહો. જેમ જેમ તે ચરિત્રોને હું સાંભળું છું તેમ તેમ મારું સંસાર બાબતનું દુઃખ ટળતું જાય છે. અરે સંસારરૂપી સર્પનું ઝેર અપાર છે. જે જે જન્મ થયા તેમાં સર્પદંશ થતો રહ્યો છે તેનું ઝેર દિન પ્રતિદિન ચઢતું જ જાય છે. તેણે શ્રીહરિસ્મરણની સ્મૃતિ ભૂલાવી દીધી છે. જેટલા જન્મો ધારણ કર્યા છે ને એમાં પાપના પોટલા જ બાંધ્યા છે, બીજું કંઈ કર્યું નથી જીવે. એટલે તો આ જન્મમાં પણ ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, સત્સંગ મળ્યો છે, કથા વાર્તા મળી છે, છતાં પૂર્વના પાપ નડે છે, એટલા માટે જ ભગવાનમાં પ્રીતિ થતી નથી. અને પ્રીતિ થાય છે તો જેવી જોઈએ એવી થતી નથી. દાદા, વાત સાચી ખોટી? કથા સાંભળીએ ત્યારે થોડી વાર એમ થાય ભગવાનમાં હેત કરવું છે, અને કથા પૂરી થાય અને પાછી ટીવી ચાલુ કરે તો બીજી હેત ચાલુ થઈ જાય. નથી થતું એવું? હરે કો જોગ ભયે અબજ બહુ, હરિ કો જોગ ભયે અબજ બહુ, સંસાર વેસની વૃત ભયે તબહુ, સંસાર વેસની વૃત ભયે તબહુ, સંસાર કો વિસરહત જ્યાં લગહી, સંસાર કો વિસ રહત જ્યાં લગહી, હરે મેન પ્રીત હોત ત્યાં લગહી, હરે મેન પ્રીત હોત ત્યાં લગહી. હવે જ્યારે શ્રીહરિનો યોગ થયો છે ત્યારે સંસારનું ઝેર ઉતર્યું છે. કારણ કે જ્યાં સુધી સંસારનું ઝેર હોય ત્યાં સુધી શ્રીહરિમાં પ્રેમ થતો જ નથી. અને પ્રેમ થયો છે એનો મતલબ કે ઝેર ઉતરવાનું હવે ચાલુ થઈ ગયું છે. સાકર નાખેલું દૂધ ઘણું સારું અને મીઠું હોય, પણ જો તેમાં થોડું પણ ઝેર પડ્યું હોય ને તો તે ઝેરનો સ્વભાવ જ એવો છે, તેનાથી સાકર અને દૂધ બધું ઝેર રૂપ થઈ જાય. અમૃત જેવા દૂધને થોડું એવું ઝેર પડે ને એને ઝેર બનાવી દે છે. બસ ભગવાનનું ભજન કરવામાં જે રૂચિ હોય તેને સાકર નાખેલું દૂધ કહેવાય. ભગવાનનું ભજન કરવામાં જે રૂચિ હોય, દાદા કથા કરવાની ઈચ્છા થાય,
આરતીમાં જવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, સંતોની સેવાની ઈચ્છા કરે થાય, આ બધું ભજન છે. હરિ ભજવે મે રુચિ જો જેતા, હરિ ભજવે મે રુચિ જો જેતા, શક્કર દૂધ કહાવત તેતા, શક્કર દૂધ કહાવત તેતા, સંસાર મે રુચિ સો વિષ કહે વો, સંસાર મે રુચિ સો વિષ કહે વો, અમૃત પીએ બિન કબુ ન ટરે વો. ભગવાનનું ભજન કરવામાં રુચિ હોય તેને સાકર નાખેલું દૂધ કહેવાય, અને સંસારમાં જે રુચિ હોય તેને ઝેર કહેવાય. આંખો બંધ કરી ઊંડાણથી થોડો વિચાર કરીએ, થોડો વિચાર કરીએ, આ સાગરમાં જે અમૃત અને જે ઝેરની વાત આવે છે, એ દ્રષ્ટિએ આપણે જાજુ ઝેર પીએ છીએ કે અમૃત પીએ છીએ? ઝેર પીતો જાય અને બૂમો પાડતો જાય, હું મરી ગયો, તો થાય શું દાદા? ઝેરનું પરિણામ શું આવે? આજની દુનિયાનું ચિત્ર કંઈક આવું છે. એક તો જગતનું ઝેર પીવે છે અને પીધા પછી પાછી બૂમો પાડે છે કે હું મરી ગયો, પણ થાય શું ભાઈ? અમૃત રસ મેલે રે, અરે વિખ હું નહીં ચાખું. બ્રહ્માનંદ સ્વામી. અવસર આવ્યો રે તમને ભજવાનો, ભગવાનની ભક્તિ કરવાનો અવસર આવ્યો છે. અવસર એટલે આ માણસનો દેહ મળ્યો છે, હવે બધું છોડી તનની ઉપાધિ, હે, આ તનની ઉપાધિ, શરીરની ઉપાધિ છોડી, શરીરની પરવાહ પણ મેલી, હવે ભગવાનનું ભજન કરી લેને એ ડાયો છે. ધન્યવાદ આપવાનું મન થાય મારા દાદાઓને, આટલી ઉંમર છે, અવસ્થા છે, છતાં પણ આ દાદાઓએ અવસ્થાના દોષનો ત્યાગ કરી દીધો છે. આ ઉંમરમાં તો સુવિધાની જરૂર પડે, આરામની જરૂર પડે, પણ અમારા બંને દાદાઓએ, અને ત્રણેય દાદાઓ આશિત દાદા જ કહેવાય ને હવે તો, આરામ હરામ કરી, હા, ભગવાનની ભક્તિ કરવાની જાણે કે પ્રતિજ્ઞા કરી હોય ને એમ તમે ભક્તિ કરો છો. આ કથા સાંભળનારા બધા ભક્તોને પણ ધન્ય છે. ખબરદાર થઈ સમયસર એવા ભક્તો છે ને દાદા, કે કથાનો એક શબ્દ પણ જવા નથી દેતા એવા ભક્તો છે. પણ અમારી ફરજ છે સાચું કહેવું, અમારી ફરજ છે તમને આગળ લઈ જવા છે, મહારાજ સુધી પહોંચાડવા છે. એટલા માટે કે કથા સાંભળવાથી કામ પૂરું નહીં થાય, કથા સાંભળવી એ તો પહેલું પગથિયું છે, સાંભળ્યા પછી કથા જીવનમાં ઉતારવી પડશે. એટલા માટે મંતવ્ય લખો, એમાંથી બે મુદ્દા યાદ રાખો, કથાનો કંઈક સાર કાઢો, સાર કાઢ્યા પછી ચિંતન કરો, મંથન કરો, મંથન કર્યા પછી એકાદ વાત જીવનમાં ઉતરશે ને એકાદ વાત, તો પણ બેડો પાર થઈ જશે. કોઈ પણ ભાવે ભગવાનમાં હેત થયું ને, કેવી સરસ વાત. હરિ ભજવે મે રુચિ જો જેતા, શક્કર દૂધ કહાવત તેતા. ભગવાનની ભક્તિમાં રુચિ એનું જ નામ. દૂધ, સાકર નાખેલું દૂધ કહેવાય, અને સંસારમાં જે રુચિ છે તેને ઝેર કહેવાય. તે અમૃતનું પાન કર્યા વિના ઝેર ક્યારે ઉતરતું નથી, આ પણ નિર્ણય છે. જગતના ઝેરથી બચવા માટે એક જ માત્ર અમૃત છે, કયું? ભગવાનની મૂર્તિમાં હેત કરવું. અને હેત કેવી રીતે થાય? ત્રણ રસ્તા મેં બતાવ્યા. ભગવાનના ચરિત્રો શ્રવણ કરીએ, ભગવાનના દર્શન મહિમા સાથે કરીએ, ભગવાનના હેતવાળા સંત અને ભક્ત એનો સંગ કરીએ. કોઈ પણ પ્રકારે કરીને મહારાજમાં હેત થયું ને એનું કામ થઈ જાય. વડોદરાના
સયાજીરાવ ગાયકવાડ મહારાજા એમના અતિ ભાવ ભર્યા આગ્રહ અને આમંત્રણથી મહારાજ વડોદરામાં પધાર્યા. કેવું શાહી મહારાજનું સન્માન કર્યું, કેવું શાહી સન્માન આપણે જાણીએ છીએ. ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ બેઠ કે મહારાજા. નવગજાથી ઉપર સોનાની અંબાડીમાં ભગવાન શ્રી હરિને પધરાવી અદ્ભુત સવારી નીકળી છે. આખું નગર ઉમટી પડ્યું છે દર્શન કરવા માટે, એટલી બધી ભીડ છે, સમાતી નથી. એમાં રાવપુરામાં મહારાજના દર્શન કરવા માટે ચારે બાજુ માણસો ઉમટી પડ્યા છે. રસ્તાની બંને બાજુ એટલા માણસો ભેગા થયા છે, એવામાં એક મુસલમાન ફાટેખાયનું નામ શાસ્ત્રમાં લખ્યું છે, મિયા ફાટેખા એટલા ફાટલા ને એટલા વિચિત્ર સ્વભાવના, એને ગમ્યું નહીં. એટલે બરાબર એ માણસોની ભીડ જામી છે એમાં ઘોડો લઈને નીકળે અને બૂમો પાડે, અરે ચલો ચલો હટો હટો. આમ લોકોની ભીડમાં ધમાલ કરવા માટે, લોકોની ભીડને વિખેરવા માટે એણે ખેલ કર્યો અને ત્યાંથી ઘોડો આડેધડ ચારે બાજુ કાઢતા જાય અને માણસોને હેરાન કરતા જાય, નીકળતા જાય. એવામાં ઘોડાને કૂદાવે છે, એક ગટરની ઉપર લાકડાનું પાટિયું ઢાંકેલું, એના ઉપર ઘોડાનો પગ પડ્યો અને પડતાની સાથે ટાંકણું તૂટ્યું અને ઘોડા સાથે મિયાં ફાટેખા ગટરમાં, બોલો, અને ગટરના પાણીમાં ઘોડો અને મિયાજી બંને એવા હેરાન થાય, બૂમો પાડે, મને બચાવો મને બચાવો. લોકો પણ એને કાઢવા માટે પ્રયત્ન કરે પણ એમ કંઈ થોડા નીકળે, અને ગટરમાં ઉતરવા તૈયાર કોણ થાય? નદી હોય તો હમણાં બે જણા ધૂબ કોઈ મારે, ગટરમાં કોઈ મારે? લોકો બિચારા ચારે બાજુ મહેનત કરે પણ કાઢવા કેમ આને ઘોડા સાથે? એવામાં દૂરથી ભગવાન સ્વામિનારાયણ હાથથી દેખાયો, હા, અને ઉપર મહારાજ બિરાજમાન છે. આવી અદ્ભુત સવારી, અને એક બાજુ નરકને ગટરની અંદર પેલા મિયાજી પડ્યા છે, પણ ફાટે ખાય ત્યાંથી મહારાજની સામે નજર કરી, હા, ખુદા, અરે ભગવાન મારી સામે જોજો, મારી ઉપર નજર રાખજો, મારી રક્ષા કરજો. જાણે કે નાભીમાંથી નાદ નીકળો. ભગવાનની મૂર્તિમાં એક ઘડી વાર પણ હેત થાય એનું કેટલું મોટું ફળ છે, કેટલું મોટું ફળ. હાથથી ઉપર મહારાજ બેઠા છે, ત્યાંથી દિવ્ય રૂપે મહારાજે હાથ લાંબો કર્યો, મિયાજીએ બે હાથ ઊંચા કર્યા. ભગવાન સ્વામિયાણી કેટલા દયાળુ, ભગવાન તો ભગવાન છે, શક્તિશાળી છે ને, એ લાંબો હાથ કર્યો તો ને મહારાજે, એ હાથ ગટરમાં આખો નાખ્યો. ઘોડા સાથે મિયાજીને, કે ઘોડાને બચાવવો પડે ને, ઘોડા સાથે મિયાજીને બહાર કાઢીને મૂકી દીધા. ઘટના તો ઘડીવારમાં પૂરી થઈ ગઈ, પણ મિયાજીને એટલો મોટો ગુણ આવ્યો, મેં ભગવાનનો દ્રોહ કર્યો, ભગવાન સાથે દ્વેષ કર્યો, ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો, આટલું બધું કર્યું હોવા છતાં પણ એકવાર હૃદયથી ભગવાનને પુકાર્યા ને તો ભગવાને મારી કેવી મોટી રક્ષા કરી. અરે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, એ મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનની કૃપાનો વિચાર કરો, ભગવાનના ચરિત્રનો વિચાર કરો, ભગવાનની દયાનો વિચાર કરો, ભગવાનના પ્રેમનો વિચાર કરો. કેવી અદ્ભુત ભગવાનની દયાઓ છે, એવા અદ્ભુત ચરિત્રો છે. પણ આ બધા સાંભળીએ ને ત્યારે ભગવાનમાં હેત થાય. હરિ ભજવે મે રુચિ જો જેતા, ભગવાનનું ભજન કરવામાં રુચિ, એનું જ નામ સાકર નાખેલું દૂધ, અને સંસારના પદાર્થોમાં રુચિ એનું જ નામ ઝેર, કાતિલ ઝેર. અમૃતનું પાન કર્યા વિના ઝેર ક્યારે ઉતરે નહીં, તે અમૃત તો શ્રીહરિના ચરિત્ર છે, તેના જેવું બીજું કોઈ અમૃત સાંભળ્યું નથી.
તો આપે જેવા નજરે દેખ્યા હોય તેવા તે ચરિત્ર મને પ્રેમથી સંભળાવો. આવું દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને પૂછ્યું. દરબાર દાદા ખાચર અર્થાત ઉત્તમ નૃપ તેઓ અત્યંત ઉત્તમ છે. તેમણે મુનિવર્ય મુક્તાનંદ સ્વામીને શ્રીહરિના ચરિત્ર પૂછ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, દરબાર દાદા ખાચર તમને ધન્ય છે, તમે મને જે બાબત પૂછ્યું તે શ્રીહરિના ચરિત્ર હવે હું કહું છું. આ ગઢપુરમાં તમારા દરબારમાં શ્રીહરિએ મારા ઉપર રાજી થઈને મને છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા અને પોતાના ચરિત્ર કહેવાની આજ્ઞા કરી હતી. વિક્રમ સંવત 1884 અને આસો સુદ દસમ એટલે કે દશેરાના દિવસે પ્રસન્ન થઈને ભગવાન શ્રીહરિએ મને આ રીતની આજ્ઞા કરી હતી. મુક્તાનંદ સ્વામી એટલે મહિમાની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે દાસત્વની મૂર્તિ. પૂજ્યપાદ ગુરુજી આ વાત વારંવાર કરે છે, આપણે સહજાનંદી તો છીએ પણ આપણે મુક્તાનંદી પણ છીએ, ભૂલવો ન જોઈએ. આવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી જેવા સંત આપણને સદગુરુ રૂપે મળ્યા છે એના ખોળામાં આપણે બેઠા છીએ. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીનું જીવન આપણા જીવનમાં કંડારાઈ જવું જોઈએ. કેવું અદ્ભુત વ્યક્તિત્વ! સ્વામીની વાત સાંભળીએ ને આપણા રોમ રોમ પુલકિત થઈ જાય. અરે વચનામૃતમાં મહારાજ બોલ્યા, કામ ક્રોધાદિકના તરંગ ઉછળતા હોય અને મુક્તાનંદ સ્વામી જેવાને યાદ કરે ને તો અંતરમાં કામ ક્રોધાદિકના તરંગ શાંત થાય. ભગવાન સ્વામિનારાયણનું સર્ટિફિકેટ મળ્યું છે એટલે તો પૂજ્યપાદ ગુરુજીએ આપણને આ પરંપરા આપી. આપણા દરેક ભક્તોના ઘરમાં સિંહાસનમાં હરિકૃષ્ણ મહારાજ, એક બાજુ મુક્તાનંદ સ્વામી, એક બાજુ ગોપાળાનંદ સ્વામી, અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ જે રીત લઈને આવ્યા હતા એ રીત પૂજ્યપાદ ગુરુજીએ ઘર ઘર સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી છે. મુક્તાનંદ સ્વામીની વાત વચનામૃત ગઢપુર મધ્યનું 58મું એમાં પણ આવે છે. પોતાના સંપ્રદાયની અને પોતાના ઈષ્ટદેવની જે ગાથા ચરિત્રો એના જે ગ્રંથો એનાથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે આવા ચરિત્રોના ગ્રંથો લખો. સ્વામીએ આદર સહિત મહારાજની આજ્ઞાને મસ્તક ઉપર ચઢાવી. સ્વામી આ બધી વાતો કરે છે. આ દરબારગઢમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં પલંગ ઉપર શ્રીહરિ પ્રસન્ન થકા બેઠા હતા. એટલી સુંદર છબી હતી તેનું વર્ણન કરી શકાતું નહીં. ત્યારે તેઓ પોતાની ઈચ્છાથી બોલ્યા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને જે આજ્ઞા કરી, કઈ આજ્ઞા કરી? ચરિત્રોનું ગાન કરવાની, ચરિત્રોનું લેખન કરવાની. ક્યારે આજ્ઞા કરી? વિક્રમ સંવત 1884 આસો સુદ દસમ એટલે દશેરાના દિવસે. મહારાજે શું આજ્ઞા કરી, કઈ વાત કરી, એ આખી કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. 17 ચોપાઈ સુધીની કથા અહીં પૂરી થાય છે, એવી સરસ મજાની કથા ચાલી રહી છે. આપ સર્વે ભક્તોને વિનંતી, કથા શ્રવણ કરો છો, હવે સાથે મંતવ્ય પણ લખતા રહેજો, આગ્રહ રાખજો, મંતવ્ય લખવા માટેનો અભ્યાસ કરજો. સાંભળેલી કથા જાજી જીવનમાં અસર નથી કરતી, હું ઘણી વાર વાત કરું છું. કાન સુધી પહોંચેલી કથા કલ્યાણ કરનારી નહીં બને, કાળજા સુધી પહોંચેલી કથા હશે ને તો જ કલ્યાણ કરનારી બનશે. અને કથાને કાળજા સુધી લઈ જવાનો માર્ગ એક જ માત્ર છે. કયો માર્ગ? મનન, મંથન, ચિંતન. માટે કથા સાંભળ્યા પછી 5 મિનિટ કાઢો, પરિવાર સાથે બધા બેસો, એની ચર્ચા કરો. ખાલી લખવા કાતર લખી નાખ્યું એમ નહીં, ચર્ચા કરો. એનાથી તમારા પરિવારમાં દિવ્યતા આવશે, તમારા જીવનમાં દિવ્યતા આવશે. અને તમે મંતવ્ય લખીને મોકલશો ને અમે વાંચીશું, અમને આનંદ થશે. એ મંતવ્ય અમે જ્યારે વાંચીશું કેટલા ભક્તો સાંભળશે, એમાંથી કેટલા બધા ભક્તોને પ્રેરણા અને બળ મળશે. કરવા જેવું આ છે. 17 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ, આગળની કથા આપણે આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.